सूरत कोंग्रेसना पूर्व कोर्पोरेटर सहित नवे सूरत कलेक्टर ने आवेदन पत्र आपी जणाव्यु हतु के आयुष हस्तकनी श्री ओजी नाजर आयुर्वेद महाविद्यालय तथा संलग्न श्री स्वामी आत्मानंद सरस्वती आयुर्वेद हॉस्पिटल सूरत ने गुजरात सरकारना आरोग्य अने परिवार कल्याण विभागना ठरावथी ग्रांट इन एडनो दरज्जो रद्द करी खानगी धोरणे चलाववानी मंजूरी आपवामां आवी छे। जे रद्द करी ग्रांट इन एडनो दरज्जो पाछो आपवामां आवे तेवी मांग करी हती। दिनेशभाई सावलिया, આજની અમારી રજૂઆત એવી હતી કે એકમાત્ર દક્ષિણ ગુજરાતની આયુર્વેદિક કોલેજ જે આવેલી છે એ કોલેજને અત્યાર સુધી એ ગવર્મેન્ટ હસ્તક હતી અને હવે એનું ખાનગીકરણ કરવામાં છે, એમની સામે આજનો અમારો વિરોધ હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ફરીથી અમને જે ગ્રાન્ટેડ હતી એમનો દરજ્જો આપવામાં આવે અને જે ખાનગી છે એ દરજ્જો રદ કરવામાં આવે, કારણ કે આ માત્ર શિક્ષણનો પ્રશ્ન નથી પણ સાથે સાથે આરોગ્યનો પ્રશ્ન છે, કારણ કે આરોગ્ય કોલેજ હતી એની અંદર આરોગ્ય હોસ્પિટલ પણ આવેલી છે અને સાથે સાથે જે 10-15 કે 20,000માં ત્યાં ડૉક્ટર બનીને જે આયુર્વેદિક નીકળતા હતા અત્યારે એમની ફી, એમનો પરિપત્ર અમારી પાસે છે, 3-3.5 લાખ રૂપિયા આમની ફી થવા જઈ રહી. એક બાજુ જે આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે ડબલ એન્જિનની સરકારની વાત કરે છે, જે આયુર્વેદિક એટલે કે જે આપણી ઋષિ પરંપરા છે એ આયુર્વેદિકને ખતમ કરી રહી છે જ્યારે આ બંને સરકારો મળીને, એક બાજુ આયુર્વેદિક પાછળ આયુષ મંત્રાલય છે એ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે જાહેરાત પાછળ અને ખાસ કરીને આયુર્વેદિકના નામે બાબા રામદેવને કરોડો રૂપિયાની છૂટ આપવામાં આવી. આ પોતાની જાતને કહેવાતી હિન્દુવાદી સરકાર આ ઋષિ પરંપરાને નષ્ટ કરવા જ્યારે જઈ રહી છે ત્યારે આજનું અમારું જે આવેદનપત્ર હતું એ આવેદનપત્ર આપીને અમે પ્રાથમિક એક શરૂઆત કરી છે કોંગ્રેસ પક્ષ દ્વારા કે એને ફરીથી એક ગ્રાન્ટેડનો દરજ્જો આપવામાં આવે. એક બાજુ સરકાર દ્વારા આયુર્વેદના પ્રચાર માટે કરોડોનો ખર્ચ થાય ત્યારે સરકાર આયુર્વેદને ખાનગી હાથોમાં પધરાવી શિક્ષણ મોંઘું કરી રહ્યું છે, જેને વિરોધ કરાયો છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.